સખાવત અને કંજૂસી. વધુમાં ઇમામ અલૈહિ સલામે ફરમાવ્યું, ઓ મોમિનો, ઓ અઝીઝા, સખી અને ઉચ્ચ હિંમતવાળા શખ્સ તથા કંજૂસ આદમીની નિશાનીઓ સાંભળો અને યાદ રાખો કે ઉચ્ચ હિંમતવાન અને ચારિત્ર્યવાન શખ્સ તે છે કે જે હંમેશા સચ્ચાઈને રસ્તે મક્કમતાથી પગલાં ભરે છે, જેના બાતિનમાં જાહેરના મુકાબલામાં હકીકી મોહબ્બત વધારે હોય છે અને તે દરેક માણસ સાથે દોસ્તી એ માટે રાખે છે કે ખુદાની પ્રસન્નતા તેથી હાસિલ થાય, દુનિયાના કોઈ લાભ કે સ્વાર્થ માટે નહીં. ઉચ્ચ હિંમતવાન અને બહાદુર શખ્સ તે છે કે જે નેક કામોમાં સૌથી આગળ રહે છે, ભલાઈના કામો માટે હંમેશા કોશિશ કરે છે અને ભલાઈના કામોને ટેકા આપે છે. તે પોતાના કામ ઉપર પોતાના દીનભાઈના કામને સરસાઈ આપે છે, યાને પોતાનું કામ પછી કરે છે અને પોતાના દીનભાઈનું કામ પહેલાં કરે છે અને બીજાના ખાવા પીવાનો તેમજ આરામનો પહેલાં ખ્યાલ કરે છે. તે બની શકે ત્યાં સુધી આપે છે, કોઈનું લેતો નથી. અગર તેનો દીનભાઈ ખાય તો તે સમજે છે કે જાણે મેં પોતે જ ખાધું. પોતાના મોમિન ભાઈની પ્રસન્નતામાં તે રાજી રહે છે અને તેની ગમગીનીમાં ગમગીન રહે છે. ઉચ્ચ હિંમતવાન અને જવા મર્દ તે છે કે જે દુનિયાવી ફાયદાથી રાજી નથી થતો તેમજ નુકસાનથી દિલગીર નથી થતો. પથ્થર અને હીરા ઝવેરાત તેની નજરમાં એક સરખા જ હોય છે. તેની નજરમાં ખાવું અને ન ખાવું એ બંને સરખું જ હોય છે, કારણ કે તે સમજદાર અને જ્ઞાની હોય છે. જવામર્દ અને ઉદાર ચરિત શખ્સ તે છે કે જે મહેમાન નવાઝ હોય છે. તે હંમેશા બીજાનો મહેમાન બનવા નથી માંગતો, પણ સિંહની માફક બીજાઓને પણ પોતાના ભોજનમાંથી ખવડાવીને રાજી થાય છે. શિયાળની માફક બીજાનો ખાવાવાળો નથી હોતો. તે હંમેશા હસમુખો હોય છે. તેના દિલમાં જમાનાના ઇમામનો સાચો પ્રેમ અને પૂરો ભરોસો હોય છે. તે ઇમામે જમાનની મારેફતરૂપી અમર સંપત્તિ મેળવવાની કોશિશ કરતો રહે છે. બીજાઓનું ભલું ઈચ્છનારો અને સદગુણી હોય છે અને જનાબે મૌલા અલી અલૈહિસ્સલામના દોસ્તો અને આશિકોના હકમાં બની શકે એટલી ભલાઈ અને મહેરબાની કરતો રહે છે. જવામર્દી અને ઉદારતાની બરકત એવી હોય છે કે એવા મોમનના બધા કામ સમયસર જ પૂરા થતા હોય છે. તમામ બલા આફતો તેનાથી દૂર રહે છે. દુશ્મન તેના ઉપર કાબુ નથી મેળવી શકતા. રિઝક અને રોજીના દરવાજા તેના માટે ખુલ્લા રહે છે. તે ભલાઈ અને બરકતથી ભરપૂર રહે છે. તેના બધા કામ તેની ઈચ્છા અને ઉમેદ પ્રમાણે પૂરા થાય છે. તેના ફરજંદો સલામત રહે છે અને નેક ચારિત્ર્યશીલ હોય છે. તેનું ઘર આબાદ રહે છે. દરેક નેક કામ માટે તેને મોકા મળતા રહે છે અને ખુદાએ ગફ્ફાર તેનો મદદગાર હોય છે. અને ખુદાનું મદદગાર થવું એ છે કે તેના દિલનો અરીસો સાફ અને નૂરાની બની જાય છે. તેનું ઈમાન મજબૂત અને સંપૂર્ણ હોય છે. તેની કમાણી અને આવક હલાલની હોય છે અને હલાલ કમાણીની નિશાની એ છે કે તે ખુદાની રાહમાં ખર્ચાય છે, જેનો સવાબ હકીકતી મોમિનો અને પવિત્ર રૂહાનીઓને મળે છે. અને હલાલ માલ મુનાફિકોના નસીબમાં નથી હોતો અને હરામ માલ ખર્ચ કરવાથી તે મુનાફિકોના નાપાક રૂહોને પહોંચતો નથી. હલાલ માલ જ ઈમાનવાળા અને હકીકતી મોમિનો તરફથી મૌલાએ હાજર ઇમામની હુઝુરપુર નૂરમાં તથા તેમની દરગાહ અને દરબારમાં પહોંચી શકે છે. ખુદાવંદે આલમીન એવા બંદાઓથી રાજી હોય છે અને તે બંદાને
બધી રીતે ભલાઈ અને બરકત જ પ્રાપ્ત થાય છે. મહાન સર્વશક્તિમાન ખુદાવંત તાલા એ બંદાથી રાજી રહે છે. એ માણસનો દીન સંપૂર્ણ હોય છે. તેના દિલનો અરીસો પ્રકાશિત અને ચમત્કારિક હોય છે. તેનું હૃદય અને તેનો રૂહ રોશન હોય છે. તેમ તેની અકલ અને સમજદારી પણ રોશન હોય છે. અને આખરતમાં ઇજ્જતવાન ખુદા તેને પોતાના અઝીઝ દીદાર એનાયત ફરમાવે છે. ઉચ્ચ હિંમત અને જવામર્દીની સિફાતથી હકીકતી મોમનને માટે આટલા દરજ્જા અને સદગુણ સંપત્તિ હાસિલ થાય છે. એવા જવામર્દે ઓછું બોલવાનું, સાચું બોલવાનું અને ધીરજવાન થવું જોઈએ. એ તેને પોતાના બધા કામોમાં સબ્ર અને મક્કમતા તેમજ ખુદા ઉપર ભરોસો રાખવો જોઈએ. તેણે બધા કામોમાં ધીરજવાન અને હિંમતવાન રહેવું જોઈએ, પણ બે કામમાં સબર ન કરવી જોઈએ અને તે જલ્દીથી જલ્દી પૂરા કરવા જોઈએ અને તેમાં ઢીલ કે ધીરજ ન ધરવી જોઈએ. બલકે એ પ્રસંગે સબર કરવો હરામ અને કુફર છે. તેમાં પહેલું પરવરદિગારની દીદારની તમન્ના અને આરઝુ કરવામાં અને તેની મુલાકાત સુધી પહોંચી જવામાં, જે તમામ કામોથી વધુ મહત્વનું અને લાજમી છે, તેમાં સબર કરવો એ કુફર છે. કેમ કે એ કામોમાં સબર કરવો એ મુસીબત અને ગુમરાહીની બુનિયાદ અને હંમેશનું નુકસાન થવાનું કારણ છે. બીજું કે હક તાલાના મુબારક આદેશ અને ફરમાન બજાવી લાવવામાં, કેમ કે ખુદાની ઇતાત વાજબી છે અને તેમાં સબર, ઢીલ કે સુસ્તી એ કુફરની પૂંજી છે. ઉપર પ્રમાણેના બંને કામોમાં સબર કરી શકાય એમ નથી અને કરવી પણ ન જોઈએ. તો ઓ બંદે ખુદા, મૌલાની મોહબ્બત પર એકાગ્રતા કરી લે અને તેની મોહબ્બત સિવાયની બધી ચીજોથી તું દૂર થઈ જા. કેમ કે બીજી ચીજોની મોહબ્બત ચમત્કારિક રીતે તારા દિલને હકીકતની તરફ નથી લઈ જઈ શકતી. જ્યારે હક તાલાની ઇબાદત અને બંદગીનો વખત આવે તો તું જે કંઈ દુનિયાવી કામમાં મશગુલ હો અને જે કંઈ કામ તારા હાથમાં હોય, ચાહે તે જરૂરી હોય કે બિનજરૂરી, તરત જ એને છોડી અને જલ્દીથી હક તાલાની બંદગી તરફ ચાલ્યો જા અને જરાય ઢીલ વગર અલ્લાહ તાલાના ઝિકર અને ઇબાદતમાં મશગુલ થઈ જા. આ બધી જવામર્દીની નિશાનીઓ છે. હવે કંજૂસોની નિશાનીઓ સાંભળો, કે જેઓ બખીલ હોય છે, તેઓનું દિલ હંમેશા તંગ, અંધાર ભર્યું અને કાળું હોય છે. બખીલ દુર્ગુણી અને ખરાબ હોય છે. તેનું ધ્યાન હંમેશા ખાવામાં જ હોય છે. તે હંમેશા તકલીફો અને મુશ્કેલ કામોમાં સંડોવાયેલો રહે છે. તે દરેક વખતે દુનિયાવી નફા નુકસાનની ગણતરી કરતો હોય છે. હંમેશા તેના દિલનો દીવો ઠરી ગયેલો અને તેના દિલ તથા દિમાગ સમજ શક્તિ કે પ્રસન્નતા વગરના સાવ કોરા રહી જાય છે. તેની બુદ્ધિ ટૂંકી અને સમજ વેડફાઈ જાય છે અને તે વાસનાના અંધકારમાં જ ગોથા ખાતો રહે છે અને જહાલતના કૂવામાં ફસાયેલો રહે છે. તે પૈસા ભેગા કરવા, કમાવવું અને તેને સાચવી રાખવા સિવાય, તેમજ દુનિયાવી રીતે પોતાને જ જોવા સિવાય બીજું કંઈ જાણતું નથી. તે ફક્ત આ જ દુનિયાને જાણે છે. બીજી દુનિયાથી તે સાવ બેખબર હોય છે. તે એક એવા કીડાની માફક છે જે ધૂળ કે ગંદકીમાં રહેતો હોય છે અને તે પોતાની મર્યાદિત જગ્યા સિવાય બીજી કોઈ જગ્યાને જાણતો નથી હોતો. અને જે રિઝક તે ખાય છે તેના વિશે તે એવું ધારે છે કે બસ આના સિવાય બીજું કંઈ ખાવાનું છે જ નહીં. અને બખીલ કે જેનું દિલ કંટાળેલું અને શોકગ્રસ્ત હોય છે, તે હંમેશા મોઢું બગાડીને અને થોબડો ચડાવીને જ રહેતો હોય છે.
તેની દુઆ ખુદાના દરબારમાં કબૂલ કે મંજૂર નથી થતી. રૂહ અંધકાર અને ઝુલમતામાં હોય છે. બખીલના દિલમાં દયા કે મોહબ્બત નથી હોતી. બખીલ મોમિનથી દોસ્તી નથી રાખતો, અને અલ્લાહ તાલા એવો સબબ બનાવે છે કે બખીલને ઝાલિમો તથા ભૂંડા કામ કરનારાઓ સાથે ભાઈબંધી હોય છે. કેમ કે તેની રૂહ ત્યાંથી જ હોય છે. બખીલ હેરાન પરેશાન અને ખુવાર હોય છે. તેનો ખર્ચ ધાર્યા બારો હોય છે. તેને કંઈ સવાબ નહીં મળે. ગુના વગર તેનો કોઈ સમય પસાર થતો નથી, કેમ કે ખુદાવંત તાલા તેનાથી રાજી નહીં પણ નારાજ છે. તેથી તેને ઝાલિમો સાથે દોસ્તી કરાવી દે છે. અને એ બધું એ કારણે છે કે બખીલ પોતાના પરવરદિગારને નથી ઓળખતો. જ્યારે બખીલના દિલમાં હકીકી મહેર, મોહબ્બત અને ઇશ્ક નથી, અને તેનો માલ ખુદાની રાહમાં ખર્ચાતો કે વપરાતો નથી, તો ફરજિયાત તે કોઈ મુનાફિકના રૂહને માટે જ વપરાય છે. બખીલનું દિલ શૈતાનનું ઘર છે, અને શૈતાન મુનાફિકના દિલમાં છે. અને જ્યારે મુનાફિક રાજી થાય તો સમજવું કે શૈતાન રાજી થયો, કેમ કે મુનાફિક એ ચીજથી ખુશ થાય છે જે ચીજથી શૈતાન ખુશ થાય છે. શૈતાન અને મુનાફિકના દિલ એક છે. એ બંને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર હોય છે. તો જ્યારે પણ તમે કોઈ મુનાફિકને આનંદમાં જુઓ તો સમજવું કે શૈતાન પણ ખુશી ખુશી થઈ રહ્યો હશે. અને જે માણસ કોઈ એવું કામ કરે છે કે જેમાં શૈતાનની ખુશી હોય, તો એવા માણસના દિલમાં અંધકાર અને ગુમરાહી પેદા થાય છે, અને તેના દિલના મકાનમાં અંધારું છવાઈ જાય છે, અને તેની અકલ અને સમજદારી પણ અંધારી થઈ જાય છે, અને તેના બધા કામ મુશ્કેલ થઈને તેને પરેશાની અને મુસીબતમાં જ અટવાયેલો રાખે છે. તેનું મોઢું ઉદાસ થઈ જાય છે. અને મુનાફિક એ માણસ છે જે પોતાના વલીએ નિયામત યાને બક્ષીસના માલિક ઇમામે ઝમાન અલૈહિસ્સલામને નથી ઓળખતો. અને જે માણસ પોતાના સાચા વલીએ નિયામતને નથી ઓળખતો, લોકોને તકલીફ દેતો હોય, મોમિનોના દિલ દુભાવતો હોય અને લોકોનું ભૂંડું ઈચ્છતો હોય, તો એ જ મુનાફિક છે. અગર કોઈ માણસ હજારો નેક કામ કરે અને હંમેશા ખુદાની યાદ અને ફિકર, તારીફ અને સ્તુતિ કરે, હંમેશા તોબા કરતો રહે અને હજારો ઇબાદતો અદા કરી નાખે, પણ જ્યાં સુધી તે પોતાના ઇમામે આલી મુકામને કે જે દુનિયામાં હાજર નાજર હોય છે તેમને ન ઓળખે, તો ન તેની નમાઝ કે ઇબાદત કબૂલ થાય છે, ન તો તેની નેકી. ઓ મોમિનો, ઓ સદાકતવાળાઓ, તમે મુનાફિકોની નિશાનીઓ સાંભળી લીધી કે મુનાફિકનું રાજી થવું તે તેના અંધકાર અને કાળા મોઢાનું કારણ બની જાય છે. એટલે કે મુનાફિકના ખુશ થવાથી અંધારું પેદા થાય છે અને મોમનની પ્રસન્નતાથી નૂર હાસિલ થાય છે. કેમ કે મુનાફિક શૈતાનનો સિપાઈ છે અને મોમિનો રહેમાનના સૈનિકો છે. ઓ મોમિનો, તમે બરાબર ધ્યાન રાખો અને હોશિયાર રહો કે જેથી તમે ખોટે માર્ગે ચડી ન જાઓ. ઓ મોમિનો, ઓ સદભાગીઓ, ઓ અઝીઝો, બખીલ અને સખીની નિશાનીઓ એવી છે જે ઉપર બયાન કરવામાં આવી અને તમે તે વાંચી કે સાંભળી. હવે તમે સાચા રસ્તા પર કે જે સિરાતુલ મુસ્તકીમ છે તેના ઉપર સાબિત કદમ રહેવાની કોશિશ કરો કે જેથી તમે તમારો રસ્તો ભૂલી ન જાઓ. બખીલ અને મુનાફિક ખુદાના દુશ્મનો છે, અને સખી મોમન ખુદાનો દોસ્ત છે. બદનજરી. ઓ મોમિનો, ઓ સાદિકો, બીજાની પત્નીઓ તરફ તાકીને જોનાર માણસ એવો છે કે જાણે
તે પોતાની મા બહેન તરફ તાકે છે. અમે કહી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ માણસ બીજાની ઔરતો તરફ ખરાબ નજરથી જુએ છે તો તે જાણે એવો છે કે તેણે પોતાની મા બહેન તરફ બદનજર કરી. નિશંક બીજાની ઔરતો આપણી મા બહેન સમાન છે, તેથી તમારે બદનજર ન કરવી જોઈએ, નહીંતર તમારી આંખ નાપાક અને ગંદી થશે. લોકોની ઔરતોને તમારી મા બહેન કરીને સમજો. બદનજરનો અર્થ એ છે કે તે પર સ્ત્રીને વાસનાની ઈચ્છાથી જુએ છે અને એ નથી જાણતો કે અગર તે બીજાની ઔરતોને બુરી નિગાહથી તાકે છે તો તે એવો છે કે તે જાણે પોતાની મા બહેનને તાકી રહ્યો છે, અને તેના જેવો પાપી અને બેહુદા શખ્સ પેદા થઈ શકે છે જે તેની ઔરતને પણ બુરી નજરથી જોયા કરશે. આ લક્ષણ બદ અમાલનું છે અને બદનજર એને જ કહેવાય છે. હક તાલા તે નાપાક માણસ પર કહેરની નજરથી જુએ છે. દુનિયામાં તેના કામ તબાહ થતા આખરતમાં તે પોતે કાળા મોઢાવાળો થશે. તે માણસ ગ્રફતાર, જલીલ અને દરબદર થશે. તે હંમેશા દુનિયામાં તંગ દિલનો, લોકોની નજરમાં ખવાર અને શર્મિંદો થાય છે, અને તેનું કામ મન ધાર્યું નથી બનતું, અને તેનો ચહેરો ઉદાસ અને ઝાંખો થઈ જાય છે. માટે ઓ મોમિનો, તમે હરગિજ હરગિજ લોકોની સ્ત્રીઓ સામે નફસાની ખ્વાહિશથી ન જુઓ, કારણ કે એ બદઅમલી છે અને તે શૈતાનના વસવસાને કારણે થાય છે. એ બધા કામ શૈતાનના છે. આવું કરનાર માણસ જહન્નમી છે. બદનજર બહુ ખરાબ ચીજ છે. નૌઝબિલ્લા મિન્હા. એ કામ અને એવું કામ કરનારા માણસથી દૂર રહેવું જોઈએ. ઓ મોમિનો, ઓ અઝીઝો, અગર કોઈ છોકરી ખરાબ નજરથી પરાયા પુરુષને જુએ તો તે એવી છે કે જાણે તેણે પોતાના બાપ અથવા ભાઈને બદનજરથી જોયો. કેમ કે પરાયો પુરુષ તેના બાપ અથવા ભાઈ સમાન છે, તેથી તેના દિલની કેફિયતમાં કોઈ ફરક ન થવો જોઈએ. કેમ કે અગર તેમાં ફેરફાર થશે તો તે નાદાન હક તાલાને રસ્તેથી ભટકી અને દૂર અને બે ઇજ્જત થઈ જાય છે, અને તે પોતાના દીની મકસદને નથી પહોંચી શકતી. અગર તે મર્દો ઉપર બદનજર કરે છે તો તેણે જાણે પોતાના બાપ અને ભાઈ ઉપર બદનજર કરી, અને એવી ઔરત પર ખુદાવંદ કહેરની નજરે જુએ છે, અને તે ખુવાર, હેરાન અને દરબદર અને મૂર્ખ બની જાય છે. તેના દિલનો અરીસો કાળો અને ઉદાસ બની જાય છે. તે મુફલિસ અને દારિદ્રી થઈ જાય છે. તેની કોઈ ઉમેદ પૂરી થતી નથી. હંમેશા તેના કામોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે, અને તે દુનિયામાં કોઈ મકસદને પહોંચી નથી શકતી. તેને ક્યાંય ચેન કે રાહત નથી મળતી, અને આખરમાં તેનું ઠેકાણું દોઝખમાં થાય છે. નૌઝ બિલ્લા. બદનજર અને બદઅમલનો અંજામ આવો જ હોય છે, ચાહે તે કોઈ પુરુષથી થઈ હોય અથવા કોઈ સ્ત્રીથી. અને જે માણસ બદઅમલી કરે છે, હકતાલા તેના ઉપર બહુ નારાજ થાય છે. એવા માણસો દુનિયામાં પણ દુઃખી અને હારેલા હોય છે, અને આખરતમાં પણ તેઓ પોતાનું કાળું મોઢું લઈને દોઝકમાં જાય છે. કયામતની સખ્તીમાં તેઓ સાતમા દોઝકની આગના આઝાબમાં સફડાઈને સળગતા રહે છે. જે ઘરમાં એવા બદનજરીવાળા સ્ત્રી પુરુષના પગ પડે છે તો તે ઘર વેરાન, અને તેમાં રહેવાવાળા હેરાન પરેશાન થઈ જાય છે, અને તે ઘર ફરી ક્યારેય આબાદ નથી થઈ શકતું. ઓ મોમિનો, ઓ સાદિકો, ઓ અઝીઝો, જાણી લ્યો કે જે ઘરમાં ભૂંડા કામ થાય છે તે ઘરવાળાઓના સંજોગો
અંધકાર ભર્યા અને તબાહ થઈ જાય છે અને તેઓ બધા ખુવાર, દુખી અને જલીલ થઈ જાય છે. તેઓ દુનિયાવાળાઓની નજરમાં તુચ્છ અને ધિક્કાર પાત્ર બની જાય છે અને તેઓ એમ જ ખુવાર થઈ જાય છે. ઝિકર અને ફિકર. ઓ મોમિનો, ઓ સાદિકો, ઓ અઝીઝો, હકીકતી મોમન એ જ છે કે જે હંમેશા હક તાલાના ખ્યાલમાં રહે છે અને હંમેશા નેક કામની ફિકરમાં રહે છે. હકીકી મોમન તે જ છે કે જે ઇલ્મ અને મારફત રાખે છે, પોતાના ઇમામે ઝમાન અલૈહિસ્સલામની ઇતાઅત કરે છે, નાફરમાની અને વિરોધ નથી કરતો, હંમેશા નેક ખસલત, ખુશ હસમુખો, ચારિત્ર્યશીલ અને મળતાવડો હોય છે. તે હંમેશા ખુદાવંદે કરીમની યાદમાં રહે છે અને દરેક વખતે પરવરદિગારના ઝિકર ફિકરમાં રહે છે. ખુદાની સના, સિફત, ગુણગાન અને યાદમાં મશગુલ રહે છે અને પોતાના ગુનાહોની તોબા કરી રુદન કરતો રહે છે. તે ખુદાવંદ તાલાના દીદારની તમન્નામાં હર વખત બંદગી અને ગરિયાબજારીમાં લાગ્યો રહે છે. તેનું રુદન વસંતનો વરસાદ કે જે બાગ બગીચાઓને હરિયાળા કરી દે છે તેના જેવું હોય છે. હકીકતી મોમનના દિલમાં હંમેશા ખૌફે ખુદા હોવો જોઈએ અને તેણે જિંદગીના માર્ગે બહુ સંભાળપૂર્વક ચાલવું જોઈએ. એમ ન થવું જોઈએ કે તેનાથી કોઈ ગુનાહનું કામ થઈ જાય અથવા કોઈ ખરાબ વાત કે શબ્દ તેને મોઢેથી બહાર પડી જાય. હકીકી મોમને હંમેશા શેતાનથી બચીને ચાલવું જોઈએ. તેના દિલમાં વસવસો ન થવો જોઈએ. તેણે આખર જમાનાના ફિતનાથી બહુ ડરવું જોઈએ, શૈતાનના સાગરીતોથી પણ દૂર રહેવું જોઈએ અને જે પણ શૈતાનની મદદ કરે છે તેને શૈતાનિયન્સમાં ગણવામાં આવે છે. કેટલાક શયાતીને જીન અને શયાતીને ઇન્સ એકબીજાને પ્રોત્સાહન આપે છે અને તેથી જહાલતને પ્રોત્સાહન મળે છે. તેથી તેઓ સાથે દોસ્તી કે મોહબ્બત ન રાખવી જોઈએ. અને ઘણા લોકો એવા છે જેઓ દેખાવમાં માણસ જેવા લાગે છે પણ બાતિનમાં તેઓ રાક્ષસો એટલે કે શૈતાનો છે અને લોકોનો પીછો કરી રહ્યા છે. એ શૈતાનોએ ઘણા લોકો ગુમરાહ કરી દીધા છે. પણ જે મોમિનો પોતાના પરવરદિગાર અને પૈગંબરને અને પીરને પીછાણે અને તેઓના હક્કો અદા કરે તથા પોતાની જાતને ખુદા, પૈગંબર તથા પીરને હવાલે કરી દે અને જે કંઈ આદેશ મળે તે ઉપર અમલ કરે તો ડાકુ યાને શૈતાન તેને હરાવી કે ફસાવી નહીં શકે. જે માણસ ખુદાવંદ તઆલા, પૈગંબર અને પોતાના પીરની ફરમાનબરદારીમાં રહે તો હરગિજ તે ડાકુ અને દુશ્મન યાને કે શૈતાન એવા મોમિનોની નજીક નહીં આવી શકે. પરંતુ એ ડાકુઓ એવા લોકોની પાછળ પડેલા છે જેઓ પોતાના ખુદાવંદ, પૈગંબર અને પીરને પોતાની સમક્ષ નથી દેખતા અને તેઓ જે કંઈ કરે છે તે પીરના અમ્ર અને ફરમાન વગર કરે છે. તો એ ડાકુઓ એવા લોકોનો પીછો પકડે છે. ઓ મોમિનો, ઓ સદચારિત્ર્યવાળાઓ, હવે એ વખત આવ્યો છે કે તમે દીનની મદદ કરો, એકબીજાની દોસ્તી કરો, ઇલ્મ મેળવવા માટે કોશિશ કરતા રહો, દીનની તરક્કીને માટે મહેનત કરો, ઈમાનને મજબૂત બનાવવા માટે પ્રયત્ન જારી રાખો અને ઈમાન, ઇમામે વક્તની ઇતાઅત તથા પેરવી કરવાથી સંપૂર્ણ થાય છે. સારા કામો કરો અને સર્વોત્તમ કામ એ છે કે તમે ઇમામના ફરમાનબરદાર બંદા બની રહો અને જે કંઈ વખતના ઇમામની જબાન મુબારકથી સાંભળો તેમાં જરા પણ ઢીલ વગર બજાવી લાવો.
તો જ છુટકારો મળશે. માટે તમારા પીર અને પૈગંબરનું દામન પકડો અને પોતાના પરવરદિગારની ઇતાત તથા ઇમામે વક્તનો પવિત્ર પાલવ પકડો કે જેથી ઇમામે ઝમાન તમને પોતાની પનાહમાં રાખી અને મદદ તથા ફતેહ અને સફળતા ઇનાયત ફરમાવે. અને પોતાના પીરનો દામન પકડો અને પીરની નજદીકીને ગનીમત સમજો. પીર અને ઇમામ અલૈહિસ્સલામના ફરમાનને યાદ રાખો અને તેના ઉપર અમલ કરો. જ્યાં સુધી પહોંચવું એ મોટી નેમત છે. એ ફરમાનો દવા માફક છે. પીર મુર્શિદ તથા ઇમામના વચનો સાંભળી અમલ કરવાથી તથા તેની તાલીમ હાસિલ કરવાથી બાતિની બીમારીઓ દૂર થાય છે, તંદુરસ્તી મળે છે અને દિલ રોશન થાય છે. અને જ્ઞાનીઓનું શિક્ષણ હૃદયના અરીસાને સાફ તથા રોશન કરી દે છે. ઓ મોમિનો, ઓ સદાકતવાળાઓ, ઓ અઝીઝો, જ્યારે કોઈ મોમન ખુદાવંદના ઝિકરમાં મશગુલ થાય છે અથવા પોતાના ઘરમાં અથવા બીજી કોઈ જગ્યાએ ખુદાવંદને યાદ કરવા લાગે છે, એ વખતે એક નાદાન, એ ખુદાની ઇબાદતમાં શક લાવનારો હોય, તેને એમાં કંઈ રસ પેદા થતો નથી. તે તો કહે છે કે તમે કઈ ચીજમાં મશગુલ છો, એમ કહીને તે પહેલાં ઝાકિર બંદાને ઝિકર કરવા નથી દેતો. અથવા મજાકમાં કહે છે કે ફલાણો માણસ તો મોટો ભગત થઈ ગયો છે અથવા ભારે બંદગી કરવા માંડ્યો છે, એવા મીણા ટોણા મારે છે. તો એવા કાળા મોઢાવાળા હસદખોરો ઉપર ખુદાવંદ ગુસ્સાની નજર નાખશે, કેમ કે એવા નાદન માણસે પેલા અઝીઝ બંદાની ઠેકડી ઉડાવી છે અને ખુદાવંદ એવા નાદાન ગધેડાને માટે કહેર કરે છે અને કહે છે કે ઓ નપાવટ, પાખંડી, ગાફલ, મારા વહાલા મોમિન બંદાને મારી ઇબાદત કરવામાં તે શા માટે મેણા માર્યા અને મારા બંદાના દિલને દુઃખ પહોંચાડી તેની ઝિકર ઇબાદતમાં શા માટે ભંગ પાડ્યો? અને જ્યારે તું પોતે ઇબાદત નથી કરતો તથા મુનાફિક અને કાળા દિલનો થઈ ગયો છે તો તારે ખુદાથી ડરવું અને શરમાવવું જોઈએ, કેમ કે સર્વશક્તિમાન અને મહાન ખુદાવંદ તારા કામથી બહુ નારાજ થાય છે. હકતાલા ફરમાવે છે કે મેં લોકોને એ માટે પેદા કર્યા છે કે તેઓ મને યાદ કર્યા કરે અને દિલ તથા જબાન ઉપર મારું નામ જારી રાખે અને બોલતો રહે તો તે શા માટે મારા એ બંદાની મજાક મશ્કરી કરી, એ બંદાની ઇબાદતમાં ભંગ પાડ્યો? જ્યારે તે મારા એ નિખાલસ બંદાની ઇબાદત માટે તાણું માર્યું તો તું શૈતાનનો અવતાર બની ગયો અને તું દોઝખી છે, કારણ કે એવા લક્ષણો શૈતાનના છે. આ વર્ણન શૈતાનના અનુયાયીઓ વિશે છે, જેઓ ખુદાની રાહથી ભટકી ગયા છે અને ગુમરાહ થઈને શૈતાનના તાબેદાર થઈ ગયા છે, જેઓ રહેમાનની નેમતો ખાય છે અને શૈતાનની ઇતાઅત કરે છે. પણ જે લોકો અલ્લાહવાળા છે તેઓ તો ખુદાવંદને જ ઓળખે છે.